પનીરની સાથે બીજો કોઈ ખાદ્ય પદાર્થ જો એડ કરીએ તો એનો સ્વાદ બમણો થઈ જાય છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com માં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। પનીર એક એવું ખાદ્ય પદાર્થ છે કે દરેક વ્યક્તિને ભાવે જ છે, અને ખાસ લગ્ન પ્રસંગે, કોઈ શુભ પ્રસંગે તો પનીરની ગેરહાજરી આપણને આંખે ઉડીને વળગી એવી હોય છે। હવે પનીરની સાથે બીજો કોઈ ખાદ્ય પદાર્થ જો એડ કરીએ તો એનો સ્વાદ બમણો થઈ જાય છે। તો હાલમાં ગરમીના વાતાવરણમાં ખાસ કરી દહીં એ ખાવું ખૂબ જરૂરી છે। હવે જો આ દહીંની સાથે પનીર ખાવામાં આવે તો દહીં અને પનીરમાંથી ઘણી રેસિપીઝ તૈયાર થઈ શકાય। આજે અમે તમને આવી જ એક રેસિપી વિશે જણાવવા જઈ રહ્યા છે। તો ચાલો આજે આપણે આ રેસિપી વિશે જાણીશું અને તમે પણ ચોક્કસપણે આ રેસિપી નોંધી લેજો। તો દહીં પનીરની આ વાનગી બનાવવા માટે તમને જોઈશે તજ, આખા મરચા, લીલા મરચા અને ગરમ મસાલો, એની સાથે જ લાલ મરચું, થોડી ખાંડ, તેલ, મીઠું, 200 ગ્રામ જેટલું પનીર, 1 કપ દૂધ, 1/2 કપ દહીં, 8-10 જેટલા કાજુ અને બદામ, 1 ચમચી જીરું અને ટામેટું। તો આ તો થઈ ગઈ સામગ્રીની વાત, ચાલો હવે જાણીએ કે એને બનાવવાનું કઈ રીતે છે। તો દહીં પનીરની સબ્જી બનાવવા માટે તમારે સૌથી પહેલા પનીરના ટુકડાને કટ કરવાના છે, બાદમાં ટામેટા અને લીલા મરચાને કટ કરી લો। બસ એક પેન લઈ ગેસ પર ગરમ કરવા મૂકી દો। હવે આ ગરમ થઈ જાય એટલે એની અંદર કાજુ બદામ જેવા ડ્રાય ફ્રૂટ્સને રોસ્ટ કરી દો। પેનમાં ખસખસ નાખીને એને પણ રોસ્ટ કરો। હવે એક મિક્સર જાર લઈ લો જેમાં કાજુ બદામ, લીલા મરચા અને ટામેટા નાખીને પેસ્ટ બનાવો। હવે એક વાસણની અંદર દૂધ ગરમ કરવા માટે મૂકો અને બાદમાં તેની અંદર ખાંડ ઉમેરી દો। હવે આ દૂધની અંદર જ તમારે પનીરના જે ટુકડા કર્યા છે એને નાખી દેવાના છે। ગેસ ઉપર પેન મૂકો એટલે એમાં તેલ ગરમ કરવા માટે મૂકી દો। હવે આ જેમ ગરમ થઈ જાય એટલે જીરું, લાલ મરચું અને તજ નાખી દો। હવે આ ગરમ થઈ જાય એટલે એની અંદર જીરું, લાલ મરચું અને તજ નાખી દો। કાજુ બદામમાંથી જે તમે પેસ્ટ બનાવી હતી તે પણ મિક્સ કરી દો। હવે આ પેસ્ટ જેવી ઘટ થઈ જાય એટલે અંદર લાલ મરચું અને મીઠું નાખીને મિક્સ કરી દો, અને લાસ્ટમાં આ જે ગ્રેવી છે તેની અંદર દૂધ અને દહીં નાખીને મિક્સ કરી દો। છેલ્લે પનીરના ટુકડા મિક્સ કરવાના છે, બાદમાં તેને 10 મિનિટ થવા દો અને રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરી દો। તો લો, તૈયાર છે દહીં પનીરની સબ્જી। એકવાર તમે પણ ચોક્કસપણે ટ્રાય કરજો। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર.com।